મારી યજ્ઞ પુરુષ ફૂલવાડી માં તમે વેલા વેલા આવજો મારી યજ્ઞ પુરુષ ફૂલવાડી માં તમે વેલા વેલા આવજો મારી યજ્ઞ પુરુષ ફૂલવાડી માં તમે વેલા વેલા આવજો મારી યજ્ઞ પુરુષ ફૂલવાડી માં તમે વેલા તમે વેલા વેલા આવજો અંબાતળે સો ગાવી જો જોઈ રહ્યા સવાર
Yeah.
Swami Narayana Bhagavani Ki Jai.
Thank you.
Thank you.
Thank you.
નમસ્કાર હું છું કૃપાલાલ ધર્મશક્તિ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે લગ્ન બંધન એ આપણા જીવનનું એક મહત્વનું બંધન છે જ્યારે તેની વસગાંઠ એક અનેરો અવસર છે જ્યારે એમાં પણ આપણે વાત કરીએ કે લગ્ન જીવનની 50મી વર્ષગાંઠ એટલે કે ગોલ્ડન જ્યુબલી એ અવસર લોકોના જીવનમાં આવવું એ ભાગ્યની વાત છે જ્યારે આજના જમાનામાં ઘણા બધા લોકો ઘણી બધી રીતે મેરેજ એનિવર્સરી અને જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે ત્યારે આજે આપણે એક એવા પરિવાર સાથે મળીશું કે જેમને ગર્ભથી જ સંસ્કારો મળેલા છે કે જે તેઓ પરિવારના કોઈ પણ સભ્યનો જન્મદિવસ હોય કે વર્ષગાંઠ હોય કે એનિવર્સરી હોય ત્યારે દિવ્યાંગ બાળકો સાથે વડીલો સાથે અને અલગ અલગ સેવાકીય કાર્યો કરી અને ઉજવણી કરતા જોવા મળે છે જ્યારે આજે દોમડિયા પરિવારમાંથી ગોરધનભાઈ દોમડિયા તેમજ સમજુબેન દોમડિયાની 51મી વર્ષગાંઠ લગ્નજીવનની આ 51મી વર્ષગાંઠ એમને એવી રીતે ઉજવણી કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઘરે પધરામણી કરી અને સાથે સાથે સત્સંગ તેમજ મહાપૂજાનું પણ આયોજન કર્યું તો આ વાત અહીં સાર્થક થાય છે જ્યારે અત્યારે આપણે સમાજમાં જોઈએ છીએ કે ગર્ભ સંસ્કારોની વાતો થાય છે તો આ સંસ્કારો શું છે અને ક્યાંથી મળે છે જ્યારે દોમડિયા પરિવારના પરેશભાઈ દોમડિયા તેમજ જયેશભાઈએ આ વાતને સાર્થક કરી બતાવ્યું છે અને એક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણા જીવનના આવા જે અનેરા અવસરો છે એને આપણે એક સેવાકીય પ્રવૃત્તિ સાથે અને સાથે સાથે સમાજમાં એક મેસેજ આપીને ઉજવણી કરવી જોઈએ તો ચાલો આ અંગે દોમડિયા પરિવાર સાથે વાતચીત કરીએ સાત ફેરો સે બંધા યે બંધન હરદમ યું હી બંધા રહે કિસી કી નજર ના લગે આપકો આપ હર સાલ યું હી સાલગીરા મનાતે રહે તો ચાલો આપણે દોમડિયા પરિવાર સાથે ખાસ વાતચીત કરીએ બા અને બાપુજી આપ બંનેને 51મી લગ્ન જીવનની વર્ષગાંઠની હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું આપના દોમડિયા પરિવારમાં આપણે જોયું છે કે આજના જે ગર્ભ સંસ્કારો છે એને સાર્થક કરી બતાવ્યું છે આપના બંને દીકરાઓએ કે આપને 51મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ સરસ સંતોની પધરામણી કરી અને જે ઉજવણી કરી છે તો અત્યારે જે ગર્ભ સંસ્કારની વાત થાય છે તો એને લગતી તેમ એવો કોઈ કિસ્સો હોય કે એવી કોઈ વાત હોય તો તમે એ જણાવશો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે 1978માં મારી ઘરે કથા હતી સત્યનારાયણ ભગવાનની અને મારા પરેશનો જન્મ હજી માણસો પ્રસાદ લઈને નહોતા ગયા તા પરેશભાઈનો જન્મ થઈ ગયો હતો એટલે એને એટલા જ સંસ્કાર મારા જે દીધા હે કે કોઈ ધર્મ કાર્યમાં કોઈ પાછું વાળી જોતો જ નથી ક્યાંય ધર્માદો કરવામાં દાન પૂન કરવામાં અમારી સેવામાં અમે કરી રહી તે કંઈ કે આમ અમારે કામ છે એટલે તરત જ અમારું કાર્ય એ કરે છે કોઈ દી અમને દુઃખી ઘેરાણ નથી કરતો અને આવો વિચાર એને ભગવાને કોઈ જાણ ક્યાંથી મગજમાં ઉજાડ્યો અમને તો બેમાંથી કંઈને ખબરય નહોતી અને એ કે મારે બા આ કાર્ય કરવું છે ને પપ્પાની કહીએ કે એને ચોપડી વાંચી લીધી હશે લખેલું હતું કે આમાં મારા બાપુજીનો આ જન્મ આ લગ્નની તિથિએ લગ્નની તિથિ મારે ઉજવવી છે કે તો એટલે અમે કીધું ભાઈ એટલા બધા ખર્ચ આપણે નથી કરવું તો કે ના મારે કરવું જ છે કે તમે શો તો મારે બધું છે કે અને તમારા હિસાબે અમે અમારા સાસુ સસરાની સેવા એવી કરી છે મારી સાસુ એક વર્ષ બીમાર રહ્યા એના પપ્પાએ છોકરાની ગોળણે આખો દી તેડીને ફરીને દવાઈ ટીબીમાં દાખલ કર્યા હતા અરવિંદમાં 3 મહિના દાખલ કર્યા એટલી એની સેવા કરી એના પપ્પાએ પણ કોઈ દી એટલે કોઈ દી મારી હાવ મરવા ટાણે અમને એટલા આશીર્વાદ દઈને ગયા કે તમે અભરે ભરાવ ભગવાન તમને સુખી રાખે એટલા અમને આશીર્વાદ દઈને ગયા છે એના પપ્પા બસ પૂરો શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરિવારના મૂભી
એવા ગોરધનભાઈ સાથે વાતચીત કરીએ. આપની આ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જે સરસ મજાની ઉજવણી કરવામાં આવી એના વિશે આપ શું કહેશો? એટલે મને તો આ ખ્યાલ નહોતો. એ લોકોને પહેલાં નક્કી કર્યું, મકાન લીધું ને ત્યારે એને કહ્યું કે મારે વાસ્તુ કરવું છે. એટલે મેં ના પાડી કે વાસ્તાના ઘણા માણસો જમતા ન હોય, એટલે આપણે જમણવાર કરી. પછી મને તો પછી ખબર પડી કે આ 51 વર્ષની ઉજવે છે. મને નથી ખબર, બે ભાઈએ હંપીને બહુ આ કામ કર્યું. બીજું ધર્મનું કામ કોઈ બી કરવું એટલે ધર્મનું કામ પહેલાં કરે. સ્વામિનારાયણમાં અમે છે એટલે અમારે કોઈ વ્યસન નથી, એટલે પહેલું કામ ધર્મનું કરી સંતોને બોલાવીને પછી જ આ કાર્ય કરવાનું ગમે ત્યારે. અને બે ભાઈએ કોરોનામાંય બહુ માણસોની સેવા કરી છે, કારણ કે હકુભા ધર્મેન્દ્રસિંહ હતા એનો ખૂબ સહકાર હતો. એના હિસાબે આ લોકોએ બહુ ગરીબ માણસોને બધાને બહુ આપેલું છે. બે ભાઈ મળી અને ખૂબ સારું કાર્ય કર્યું છે, અને ભગવાન એને સારી બુદ્ધિ આપે કે સારું કાર્ય કરે, પણ ભગવાનનું રાખીને કરે. બસ અમે સ્વામિનારાયણમાં છીએ એટલે અમારે બીજી વસ્તુથી અમે દૂર છીએ. એટલે જય સ્વામિનારાયણ. અપની ધર્મશક્તિ ચેનલ પર આપકો હર સપ્તાહ ઓર 10 દિનોમાં અલગ અલગ મંદિર કે દિવ્ય દર્શન, શોભાયાત્રા, ગૌ માતા સે જુડે હુએ વિડીયો, સંતો ઓર મહંતો કે આશીર્વચન ઓર હર સેવાકીય કાર્યો સે જુડે હુએ વિડીયો અવશ્ય દેખને કો મિલેંગે. ઓર હમારી ઇસ ચેનલ કે હર વિડીયો કો અવશ્ય દેખે, ક્યુંકિ હમારી ચેનલ કા મૂલ મંત્ર હી હૈ ધર્મ, સેવા ઓર સંસ્કૃતિ. અગર આપકો હમારે ઇસ ચેનલ કે હર વિડીયો અચ્છે લગે તો ઇસે જરૂર સે લાઇક કીજીએ, શેર કીજીએગા ઓર હા સબસ્ક્રાઇબ અવશ્ય કીજીએગા. ધન્યવાદ.